ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે સાત પ્રકરણ સુધી જોઈ ગયા તો આજે આપણે ધોરણ એકની અંદર આઠમા પ્રકરણની શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની ચોપડીમાં આઠમું પ્રકરણ કાઢો એકવીસથી પચાસ સુધીની સંખ્યા અત્યાર સુધી તમે એકથી વીસ સુધીની સંખ્યા શીખી ગયા તો આજે આપણે એકવીસથી પચાસ સુધીની સંખ્યા જોઈશું ખાલી જગ્યા પૂરો જો અહીંયા તમને આગળ આપણે જોઈ ગયા કે આ જે એક જૂઠ આપવું હોય છે તે કેટલાનું હોય છે દસનું હોય છે બરાબર છે ને અને એના પછી જે છૂટી આપી છે તેની આપણે ગણતરી કરવાની છે અને આ ગોલખાનામાં લખવાની છે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આ દસ આપ્યા છે દસ પછી આપણે ગણવાનું અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર બરાબર એટલે આપણને અહીંયા અઢાર જવાબ આપ્યો છે એવી જ રીતે આપણે અહીંયા ગણતરી કરવાની છે આ દસ છે તો દસ પછી ગણો અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલા થયા પંદર તો આપણે અહીંયા પંદર લખીશું બરાબર છે નીચે પાછી ગણતરી કરો આ એક દસનું જૂઠ આપ્યું છે એટલે દસ પછી ગણો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ કેટલા આપ્યા છે સોળ એટલે આપણે અહીંયા કેટલા લખીશું સોળ લખીશું બરાબર છે આગળ જોઈએ આપણે દશક અને એકમમાં હવે વિસ્તરણ કરેલું છે દશકનું એક જૂઠ છે અને જે છૂટા આપ્યા છે તે અહીંયા એકમ તરીકે દર્શાવ્યા છે હવે અહીંયા આપણે દશક અને એકમ આપેલું છે હવે અહીંયા આપણે એને દિવાસરી પાડવાની છે તો આપણે દસનું એક જૂઠ પાડીશું અહીંયા આગાડી તો દાખલા તરીકે દસ દિવાસરી થાય તેની જગ્યાએ આપણે આટલી દિવાસરી પારી ને આ એક દસનું જૂઠ બનાવ્યું હવે અહીંયા ગાડી એકમમાં પાંચ આપી છે એટલે આપણે કેટલી દીવાસરી કરીશું પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ બરાબર છે આ રીતે આપણે પાંચ સરી કરવાની છે અહીંયા એક દસનું જૂથ બનાવવાનું છે અને અહીંયા એકમમાં પાંચ દસનું જૂથ એટલે એ દશક કહેવાય દસ એ દસનું કેટલું જૂથ છે એક જૂથ છે એટલે આપણને અહીંયા એક લખેલો છે અને એકમ એટલે કે કેટલા છૂટા છે તો આપણે અહીંયા પાડ્યા પાંચ છૂટા છે એટલે આપણે અહીંયા એકમ પાંચ બરાબર છે એટલે આને દશક કહેવાય છે અને આને એકમ કહેવાય છે સમજ પડી આગળ જોઈએ આપણે એવી રીતે હવે અહીંયા આપણને ગણતરી કરવાની છે તો દશકમાં કેટલા છે તો આપણે જોઈએ તો આ દસકનું એક જ જૂથ છે એટલે આપણે અહીંયા દસનું એક જૂથ લખ્યું એકમમાં કેટલા આપ્યા છે આપણને તો એક અને બે એટલે આપણે અહીંયા બે લખીશું એટલે દશક અને એકમ ભેગા મળીને કેટલી સંખ્યા બની તો બાર બની કેટલી બની બાર હવે એવી જ રીતે અહીંયા ગાડી દશકમાં બે આપ્યા છે જો અત્યાર સુધી એક હતું હવે બે આપ્યા છે તો આપણે અહીંયા દસના બે જૂથ બનાવવાના છે તો આપણે દસના બે જૂથ બનાવીએ તો એક બે આ એક જૂથ છે બરાબર છે આ બીજું જૂથ આપણે અહીંયા બનાવીએ આ દસનું બીજું જૂથ છે હવે અહીંયા એકમમાં કશું જ નથી એટલે અહીંયા કશું આવે નહીં અહીંયા શૂન્ય છે બરાબર એટલે દસ દસના અહીંયા બે જૂઠ આપણને આપ્યા છે બરાબર છે ને કેટલા દસ દસના કેટલા જૂઠ આપ્યા છે આપણને બે જૂઠ આપ્યા છે એટલે અહીંયા ગારી કેટલા થયા દસકમાં બે અને એકમમાં કશું નહીં એટલે શૂન્ય એટલે કેટલી સંખ્યા બની વીસ સંખ્યા બની આગળ જોઈએ આપણે દશકનું આપણને એક આપ્યું છે જો અહીંયા દસકનું એક આપ્યું છે એટલે આપણે અહીંયા એક લખીશું એકમમાં કેટલા છે તો એકમમાં આપણે ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એકમમાં કેટલા છે નવ છે એટલે અહીંયા કેટલા મહિના ઓગણીસ બરાબર છે એટલે આપણે ઓગણીસ લખીએ એવી જ રીતે અહીંયા દશકમાં બે આપ્યા છે તો આપણે દશકનું બે જૂથ બનાવીશું આ આ એક જૂથ બનાવ્યું બરાબર દશકનું હવે અહીંયા બીજું જૂથ બનાવીએ આપણે દશકનું આ બીજું જૂથ બનાવ્યું બરાબર દસ દસ ના બે જૂથ હવે એકમમાં આપણે બે આપ્યા છે એટલે આપણે બે દિવાસરી પાડીશું બરાબર છે આ બે દિવાસરી એટલે દસ દસના બે જૂથ એટલે અહીંયા બે લખ્યા અને એકમમાં બે છૂટા આપ્યા છે બે દિવાસરી છૂટી આપી છે એટલે બે એટલે કેટલા થયા બંને બગડા બાવીસ બરાબર છે આગળ જોઈએ સંખ્યા લખો જો અહીંયા તને આપણને ઉદાહરણ આપ્યું છે આપણે સંખ્યા લખવાની છે અહીંયા દશકમાં બે છે એટલે આપણને અહીંયા બે લખ્યા છે એકમમાં પાંચ છે એટલે અહીંયા પાંચ લખ્યા એટલે બંને ભેગા મળીને કેટલા થશે તો કે બગર પાંચર પચીસ બરાબર એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે દસકમાં ત્રણ છે જો અહીંયા એક બે અને ત્રણ એટલે આપણે દશકમાં ત્રણ લેખા એકમમાં કેટલા છે તો એક બે અને ત્રણ એટલે એકમમાં પણ ત્રણ એટલે કેટલા થશે તો બંને ટગડા તેત્રીસ બરાબર છે આગળ જોઈએ આપણે તો અહીંયા ગાડી દશકમાં કેટલા આપ્યા છે બે જો દશકની અંદર બે છે એટલે આપણે અહીંયા બે લખેલા છે એકમમાં ત્રણ છે એટલે ત્રણ લખ્યા તો આપણે કઈ સંખ્યા બની બોલો જોઈએ તો બગર તગર ત્રેવીસ બરાબર ને ચાલો એવી જ રીતે અહીંયા દશકમાં ચાર આપ્યા છે અને એકમમાં બે આપ્યા છે તો કઈ સંખ્યા બનશે તો ચોગર બગર બેતાલીસ કઈ સંખ્યા બનશે ચોગર બગર બેતાલીસ ચાલો અહીંયા ગાડી આપણે બનાવવાનું છે હવે તો દશકના કેટલા જૂથ છે બે એટલે આપણે અહીંયા લખીશું બે ચાલો એકમમાં કેટલી દીવાસરી આપી છે તો એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે આપણે અહીંયા છ તો કઈ સંખ્યા બનશે બગર છગર છવ્વીસ કઈ સંખ્યા બની બગર છગર છવ્વીસ ચાલો હવે આમાં જોઈએ દશકના કેટલા જૂથ છે તો એક બે ત્રણ અને ચાર એટલે દશકના અહીંયા ચાર જૂથ છે એટલે આપણે ચાર લખીશું એકમમાં કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે આપણે અહીંયા છ લખીશું તો કઈ સંખ્યા બનશે તો ચોગઢ છગર છેતાલીસ કઈ સંખ્યા બનશે ચોગઢ છગર છેતાલીસ ચાલો અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડી દસ દસના જૂટ ગણવાના છે અને જે છૂટા હોય તે ગણવાના છે અને પછી બે સંખ્યાને બંને સંખ્યાને ભેગી કરવાની છે આગળ જોઈએ આપણે ચાલો અહીંયા દશકના કેટલા જૂઠ આપ્યા છે જો જોઈએ તો દશકના આપણને એક બે ત્રણ અને ચાર જૂઠ આપ્યા છે એટલે આપણે અહીંયા ચાર લખા હવે એકમમાં તો અહીંયા કશું જ નથી એટલે આપણે અહીંયા શું લખીશું શૂન્ય તો કઈ સંખ્યા બની ચોગ્રેને મિંડે ચાલીસ ચાલો અહીંયા કરીએ દશકની અંદર કેટલા જૂથ છે તો એક બે અને ત્રણ એટલે આપણે અહીંયા ત્રણ લખ્યા ચાલો એકમમાં કેટલી દિવાસરી આપી છે તો ઘણી બધા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી દિવાસરી છે સાત તો આપણે શું બનશે જોઈએ જૂથ આપ્યા છે ચાલો એકમના કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા આપ્યા છે નવ તો આપણે અહીંયા લખીશું તગર નવડ ઓગણચાળીસ કઈ સંખ્યા બની તગર નવડ ઓગણચાળીસ ચાલો અહીંયા દશકના કેટલા જૂથ છે તો એક બે ત્રણ અને ચાર એટલે આપણે અહીંયા ચાર લખા હવે એકમમાં કેટલી દીવાસરી આપી છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણે અહીંયા કેટલા લખીશું છ એટલે કેટલી સંખ્યા બની ચોગઢ છગઢ છેતાલીસ આગળ જોઈએ હવે આપણે એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ જો અહીંયા એકવીસથી ચાલીસ સુધીની આપણને સંખ્યા આપી છે બરાબર આપણે હવે અહીંયા ગણ લખી બોલીએ ચાલો બે દશક એક એકમ બરાબર એકવીસ બે દશક એક એકમ બરાબર એકવીસ બે દશક બરાબર બે એકમ બરાબર બાવીસ બે દશક ત્રણ એકમ બરાબર ત્રેવીસ બે દશક ચાર એકમ બરાબર અહીંયા ચોવીસ બે દશક પાંચે કમ બરાબર પચીસ બે દશક છ એ કમ બરાબર છવ્વીસ બે દશક સાતે કમ બરાબર સત્યાવીસ બે દશક દસક આઠેકમ બરાબર અઠ્યાવીસ બે દશક દસક નવેક બરાબર ઓગણત્રીસ બે દશક એક દશક બરાબર ત્રીસ કેવું આપ્યું છે અહીંયા જો બે દશક અને ત્રણ દશક એટલે બંનેનો સરવાળો કર્યો અને બેને એક ત્રણ થશે એટલે ત્રણ કેટલા થાય ત્રીસ એટલે બે દશક અને એક એકમ બરાબર ત્રીસ આગળ જોઈએ આપણે ત્રણ દશક એક એકમ બરાબર એકત્રીસ ત્રણ દશક બે એકમ બરાબર બત્રીસ ત્રણ દશક ત્રણેકમ બરાબર તેત્રીસ ત્રણ દશક ચાર એકમ બરાબર ચોત્રીસ ત્રણ દશક દસ પાંચેક બરાબર પાંત્રીસ ત્રણ દશક છ એકમ બરાબર છત્રીસ ત્રણ દશક દસક સાતેકમ બરાબર સાડત્રીસ ત્રણ દશક દસક આઠેકમ બરાબર આડત્રીસ ત્રણ દશક નવ એકમ બરાબર ઓગણચાલીસ ત્રણ દસ એકે કમ બરાબર ચાલીસ એટલે કેટલા થયા ને મીંડે ચાલીસ તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે ફરીથી આપણે બોલીએ બગર એકર એકવીસ બંને બગરા બાવીસ બગડ તગર ત્રેવીસ બગડ ચોકર ચોવીસ બગડ પાચર પચીસ બગડ છગર છવ્વીસ સાતર સત્યાવીસ બગર આથર અઠ્યાવીસ બગર નવર ઓગણત્રીસ ટગ રેને ટગર એકર એકત્રીસ ટગર બગર બત્રીસ બંને ટગરા તેત્રીસ તગડ ચગર ચોત્રીસ તગર પાંચર પાંત્રીસ તગર છગર છત્રીસ સાતર સાડત્રીસ તગર આથર આડત્રીસ ટગર નવર ઓગણચાળીસ ચોગ રેને મિંડેચાળીસ તો અહીંયા આપણે આગળનો જે સ્વાધ્યય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું